गुड मॉर्निंग स्टूडेंट्स, सब्जेक्ट इंग्लिश लेसन 10। लेसन 10 में अत्यार सुधी आपने शू शू सीखी गया, तो तेमा आपने सीख्या इन, ऑन, अंडर एंड नियर नो उपयोग करीने आपने वाक्य बनावता सीखी गया। तो आजे पण आपणे इन, ऑन, अंडर एंड नियर नो उपयोग करीने चित्र दोरवानुं छे। शू दोरवानुं छे? चित्र। तो अहींया तमने सूचना आपेली हशे ए रीते चित्र दोरवानुं छे, अने पछी तमने गमे एवा मनपसंद तेमां सरस मजाना रंग पूरवाना छे। आ पण एक एक्टिविटी छे जे तमने करवानी बहु मजा आवशे। तो चलो आपणे चित्र जोईने दोरीशुं। तो सौथी पहेलुं चित्र छे अ फिश इन वॉटर। अ फिश इन वॉटर एटले के माछली पाणीनी अंदर छे। तो अहींया माछली दोरवानी छे अने पाणी दोरीने आपणे माछली पाणीनी अंदर हो ए रीते चित्र दोरीशुं। तो अहींया आ रीते पहेला माछली दोरीशुं। आ रीते सरस मजानी माछली आपणे तैयार કરીશું। આ રીતે પાંખ દોરીને બરાબર આ રીતે તમારે પણ માછલી દોરવાની છે। આવી માછલી તૈયાર થઈ જાય પછી એમાં આપણે વચ્ચે આ રીતે અર્ધગોળ જેવું દોરીશું, પછી માછલીની આંખ બનાવીશું। આ રીતે આંખ બનાવી દીધી આપણી સરસ। હવે આપણે માછલીમાં અંદર ડિઝાઇન કરીશું, તો આ રીતે અર્ધગોળ દોરીશું નાના નાના। અહીંયા ત્રણ દોર્યા, હવે બે દોરીશું, હવે એક દોરીશું। થઈ ગઈ ડિઝાઇન તૈયાર માછલીમાં? પડી ને ખબર તમને? આ રીતે તમારે પણ દોરવાની છે અને અહીંયા આવા ગોળ નાના નાના ટપકા કરીશું, એટલે કે પાણીની બૂંદ હોય ને એવું દેખાય એવા આ રીતે આપણે ગોળ કર્યા। હવે પાણી જતું હોય એવું પણ બતાવવું પડે ને, માછલી પાણીની અંદર છે એટલે આ રીતે આપણે તે પણ બતાવીશું। આ રીતે બધું પાણી જતું હોય એ રીતે કરી દેવાનું। અહીંયા તમે સ્કાય બ્લુ કલર કરશો એટલે સરસ પાણી દેખાશે, ઉપર ને નીચે એવું લાગવું જોઈએ કે માછલી પાણીની અંદર છે, એટલે કે ઇન ધ વોટર અહીંયા લખ્યું છે, ઇન વોટર, અ ફિશ ઇન વોટર। થઈ ગયું ચિત્ર તૈયાર? હવે અહીંયા માછલીના ખૂણામાંથી આ રીતે આપણે ડિઝાઇન કરીશું। આ રીતે તમારે પણ સરસ મજાની માછલી, તમને કોઈ અલગ રીતે આવડતી હોય તો પણ તમે દોરી શકો છો, અને આ રીતે માછલી દોરીને તેમાં સરસ મજાના રંગ પૂરવાના છે। હવે બીજું ચિત્ર, અ કાઇટ ઓન અ ટ્રી, એટલે કે પતંગ ઝાડની ઉપર છે। તો અહીંયા આપણે પતંગ દોરીશું અને ઝાડ દોરીશું। તો પહેલાં ઝાડ દોરવાનું, તો આ રીતે ઝાડનું થડ બનાવીશું। ઝાડનું થડ બની ગયું ને આ રીતે સરસ। તો હવે આપણે ઉપર ઝાડનું ઝાડ બનાવીશું આ રીતે ગોળ ગોળ કરીને। આ રીતે દોરાઈ જાય, સરસ મજાનું ઝાડ થઈ ગયું। હવે પતંગ ઝાડની ઉપર છે, ઓન અ ટ્રી, એટલે પતંગ દોરી દેવાની। ઝાડ ઉપર શું દોરી દેવાનું? પતંગ। તમને અલગ રીતે ઝાડ દોરવું હોય કે સરસ રીતે બીજી રીતે પતંગ દોરવી હોય તો પણ તેમાં તમે દોરી શકો છો। આ રીતે આપણે પતંગ અને દોરી દોરી દીધી, એટલે લાગે ને કે પતંગ ઝાડની ઉપર છે। થઈ ગયું ચિત્ર તૈયાર? હવે આ બંને ચિત્ર, જેમ કે આ માછલીનું ચિત્ર છે, આમાં સરસ મજાના તમને ગમે એવા મનપસંદ રંગ પૂરજો અને રંગબેરંગી મસ્ત માછલી તૈયાર કરજો। નીચે પાણીમાં પણ સ્કાય બ્લુ કલર કરજો એટલે પાણી લાગે। અને બીજું ચિત્ર આપણે દોર્યું ઝાડ અને પતંગનું, તો આમાં પણ ઝાડમાં લીલો રંગ પૂરીને પતંગમાં તમને ગમે એવો રંગ પૂરજો અને સરસ મજાનું આ રીતનું ચિત્ર તૈયાર કરજો। તો આ જ રીતે બીજા બે ચિત્ર છે, એ ચિત્રનો હું તમને ફોટો મોકલીશ કે જેમાં શું દોરવાનું છે, ટેબલ અને બોલ છે। તો ટેબલ દોરવાનું અને બોલ એની નીચે દોરવાનું, અ બોલ અંડર અ ટેબલ, એટલે કે એની નીચે દોરવાનું। અને બીજું ચિત્ર આપેલું છે એન એપલ નિયર અ ગ્લાસ, એટલે કે ગ્લાસની નજીક એપલ દોરવાનું છે। અને આ ચિત્રો તમારે તમારી નોટબુકની અંદર દોરીને રંગ પૂરવાના છે। ઓકે,